साथे महत्वना समाचार थी शुरुआत करीशुं। सूरतना पांडेसरा में पांच वर्ष अगाउ संबंधीनी हत्या करीने लाशने दीवाल में चणी देवाई हती। पोलीसे आ हाड़पिंजर ने बहार काढ्यु छे। पांडेसरा विस्तार में आवेल आशापुरा सोसायटीना विभाग त्रण में वर्ष 2015 में हत्यानो बनाव बन्यो हतो, जेमां आरोपी राजू बिहारीए पोताना ज संबंधी शिवम उर्फे किशननी हत्या करी अने लाशने दीवाल में चणी दीधी हती। बाद में आरोपी राजू भरूचना एक केस में जेल में जतो रह्यो अने पेरोल पर फरी छूट्यो अने त्यारबाद हाजर न थयो। बातमीने आधारे पोलीसे पूछपरछ करता हत्यानो समग्र भेद उकेलायो छे, जेथी पोलीसे दीवाल में चणी देवायेली लाशना हाड़पिंजर ने बहार काढ़वानुं काम शुरू कर्युं छे। आ एक चौंकावनारो किस्सो सूरतना पांडेसरा विस्तारथी सामे आव्यो छे अने आ समग्र मुद्दामां हवे જ્યારે બાતમી મળી છે ત્યારે પોલીસે દિવાલમાંથી હાડપિંજર બહાર કાઢ્યું છે। 2015નો આ કિસ્સો હતો જ્યારે હત્યા થઈ અને હત્યા બાદ આરોપીએ સમગ્ર બનાવને છુપાવવા માટે થઈને દિવાલમાં લાશને ચણી દીધી હતી। ની સાલમાં એક વ્યક્તિને મારી અને તેની લાશને પાંડેસરાના વિસ્તારમાં દફનાવી દેવામાં આવેલી હતી। પોલીસે આ પુખ્ત બાતમીના આધારે સદર જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSLના અધિકારીઓની હાજરીમાં ખોદકામ કરતા એક ડેડબોડી મળી આવેલ છે। આ ડેડબોડીને હાલમાં ફોરેન્સિક મેડિસિનના PM અર્થે મોકલી આપવામાં આવેલી છે। સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। કીર્તેશ, આ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે, કઈ રીતે પોલીસને બાતમી મળી અને કઈ રીતે આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો? બિલકુલ, યસ, પાંડેસરાની આશાપુરી વિભાગ 3માં આવેલું મકાન દૃશ્યમાં સીધા તમે જોઈ શકો છો। મકાનના મૂળ માલિક છે રાજુ બિહારી, કે જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલો છે। સતત તેને ત્યાં પોલીસના દરોડા 2015માં પડતા હતા, એટલે કે 19 વર્ષનો જે યુવક છે શિવમ ચૌહાણ, આ વ્યક્તિ યુવકને પાતમી આપતાના વહેમ રાખીને શિવમની હત્યા કરવામાં આવી હતી। જો કે હત્યા કર્યા બાદ ગુટલેગર રાજુ બિહારી દ્વારા આ યુવકની બોડીને તેના ઘરની અંદર જ ખાનું બનાવીને તેમાં કહી શકાય કે દાટી દેવામાં આવી હતી। જો કે રાજુ બિહારી બાતમીના આધારે પોલીસના હાથે પકડાયો, તેની પૂછપરછ કરતા તેને સમગ્ર ગુનાની કબૂલાત કરી છે। ખાસ કરીને તેને પોલીસ સામે જે ચોંકાવનારી વિગતો આપી છે કે 19 વર્ષના યુવક તેના દારૂના ધંધા બાબતે પોલીસને જાણકારી આપતો હતો, તેને લઈને તેની હત્યા કરવામાં આવી છે। દૃશ્યમાં તમે જે દાદર જોઈ શકો છો, આ દાદરની નીચે જ યુવકની ડેડબોડી 19 વર્ષના યુવકની ડેડબોડીને છુપાવવામાં આવી હતી। જો કે 5 વર્ષ બાદ આરોપી પકડાઈ જતા આરોપીની પૂછપરછમાં ખુલાસો થતા સુરતની પાંડેસરા પોલીસ અને ખાસ કરી FSLની ટીમ અહીંયા પહોંચી હતી અને 1.5-2 કલાકની જહેમત બાદ આ યુવકની ડેડબોડી બહાર કાઢી તેનું જે હાડપિંજર છે તેને ફોરેન્સિક PM માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી છે। પણ સૌથી મહત્ત્વની વાત છે કે જે મરનાર યુવક છે 2015માં તેની 19 વર્ષની ઉંમર હતી, મારવાવાળો વ્યક્તિ છે, આ જ વિસ્તારમાં દારૂનો વ્યવસાય કરતો હતો, સતત પોલીસના દરોડા પડતા હતા, તેને લઈને પોતે જે વેપાર કરે છે તેની ગતિવિધિ પોલીસને જાણકારી આપતો હતો, તે વહેમમાં જ આ યુવકની હત્યા કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જો કે પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આગામી 24 કલાકમાં આ મામલે ઘણા મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। યસ કીર્તેશ, જેમ તમે કહ્યું કે પોલીસ સતત આના ઘર પર દરોડા પાડતી હતી, તેમ છતાં પણ આ કિસ્સો જે છે તેને બહાર આવતા આટલો સમય લાગ્યો અને એમાં પણ એણે પોતે કબૂલાત કરી છે, ત્યારે આ કિસ્સો સામે આવ્યો। બિલકુલ, સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસના 2 કર્મચારીઓને આ બાબતે કોઈ વિગત મળી હતી, વિગતના આધારે તેઓએ આ રાજુ બિહારીને અટકાયત કરી હતી, તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી અને પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। જો કે મરનાર યુવકને ગુટલેગર રાજુ બિહારીએ પોતાના ઘરે બોલાવ્યો હતો અને ત્યારબાદ ઘરમાં કરપીને હત્યા કરી ઘરમાં દાટી દીધી હતી। જો કે આ વાત રાજુ બિહારીના કોઈ વ્યક્તિ દ્વારા પોલીસ સુધી પહોંચી હતી અને પોલીસે રાજુ બિહારીની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે દિવાલ તોડીને બહાર કાઢવામાં તેનો મલબો પડેલો છે। બીજી બાજુ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે જગ્યા છે તે ઘરની અંદર દાદર છે, દાદરની નીચે આ યુવકને 2015માં હત્યા કર્યા બાદ દાટી દેવામાં આવ્યો, આ એ જ જગ્યા છે કે જે અંદરના ભાગે યુવકને દાટવામાં આવ્યો હતો। જો કે પોલીસે FSLની મદદથી ડેડબોડી બહાર કાઢી ફોરેન્સિક PM માટે મોકલી આપી છે, પણ કહી શકાય ને કે યુવકની હત્યા બાદ આ સમગ્ર મામલો છેલ્લા 5 વર્ષથી દબાયેલો હતો।
હતો પણ રાજુ બિહારીનો કોઈ માણસ ફૂટી ગયો અને તેને પોલીસને જાણકારી આપી તેના આધારે રાજુ બિહારીની પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો છે. કિર્તેશ, જે મરનાર વ્યક્તિ છે તેની ઓળખ થઈ હોવાની વાત જરૂર સામે આવી છે, તેના કોઈ પરિવાર તેના સગાવાલાનો કોઈ સંપર્ક થયો હોય અત્યાર સુધીમાં? બિલકુલ, તેના સગા સંબંધીઓ અહીંયા હાજર જ હતા, ડેટ વાળી કાઢી ત્યાં સુધી હાજર હતા, પણ પોતાના પરિવારનો અને યુવાન છોકરો છેલ્લા 5 વર્ષથી ગુમ હતો અને જ્યારે આજે તે મળી આવ્યો છે તે પણ મૃત હાલત અને તેનું હડપિંજર મળી આવ્યું, એટલે કે પરિવાર ચોક્કસપણે શોકમાં ગરકાવો તો બોલી શકતા ન હોવાને લઈને કોઈ પણ રીતની વાતચીત કરી શક્યા નથી, પણ જે રીતની આખી ઘટના છે પરિવાર ખૂબ જ કહી શકાય કે શોકમાં ગરકાવ થઈ ગયો હતો, કારણ કે યુવાન દીકરો છેલ્લા 5 વર્ષથી ગુમ હતો, 5 વર્ષ પછી દીકરો તો મળ્યો પણ દીકરાની જગ્યા પર તેનું હાડપિંજર મળતા પરિવાર ખરેખર શોકમાં જોવા મળતો હતો. જોકે સમગ્ર મામલો જે રીતે સામે આવ્યો છે કહી શકાય કે 5 વર્ષ બાદ પણ હત્યારા પોલીસના હાથે લાગી ગયા છે અને હત્યારાની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકળ્યો છે. જોકે પોલીસે અહીંયા પહોંચી સમગ્ર મામલે કહી શકાય ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ યુવકની હત્યા ક્યારે, કેવી રીતે, કેમ અને કયા સંજોગોમાં કરવાની છે, તમામ મુદ્દાઓ પર આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કિર્તેશ, બહુ પ્રાથમિક માહિતી છે, તેમ છતાં પણ શું એવો કોઈ મુદ્દો સામે આવ્યો છે કે જે હત્યા કરનાર આરોપી છે તેને આ મૃતક યુવક ઓળખતો હતો? બિલકુલ, પ્રાથમિક સૂત્રોની વાત માનીએ તો મરનાર યુવક અને મારવાવાળો યુવક બંને એકબીજાના નજીકના મિત્રો હતા. કહી શકાય કે જે મારવાવાળો રાજુ બિહારી છે દારૂના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને કસે ને કસે દારૂના વેપારમાં મરનાર શિવમ કસે ને કસે જોડાયેલો હતો, એટલે કે એના વિશેની તમામ માહિતી હતી ને તે તમામ માહિતી પોલીસને આપતો હતો. તે વહેમમાં તેની હત્યા કરવામાં આવી છે, એટલે કે જે આરોપી છે આરોપી સાથે સંપર્કમાં હતો અને આરોપીઓની તમામ જાણકારી રાખતો હતો, એટલે કે સતત રાજુ બિહારીને જે નુકસાન થઈ રહ્યું હતું નુકસાનને લઈને જ આ શિવમની હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જે આ મૃતક યુવક છે શિવમ, તે શું પાંડેસરા વિસ્તારમાં જ રહેતો હતો? હા બિલકુલ, મરનાર યુવક છે તે નજીકની સોસાયટીમાં રહેતો હતો, પણ જે રીતે યુવાનો તો મોડી રાત્રે અહીંયા મિત્રો સાથે બેસતો હતો ત્યારે તેની ઓળખાણ અને તેના સંપર્ક રાજુ બિહારી સાથે થયા હતા અને રાજુ બિહારી જે રીતે દારૂના વ્યવસાય સાથે જોડાયેલો, એટલે કે શિવમ સતત તેના સંપર્કમાં હતો અને જે પ્રકારે ગતિવિધિ હતી તેને લઈને જ તેની હત્યા કરવામાં આવી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. કારણ કે શિવમની ઉંમર 19 વર્ષની હતી, જ્યારે આરોપી છે તે 25 થી 30 વર્ષની ઉંમરનો હતો અને જે રીતે દારૂનો વેપાર સાથે જોડાયો હતો અને સતત રાજુ બિહારીને ચિંતા હતી કે શિવમ તેની તમામ દારૂની જે ગતિવિધિ છે તેની જાણકારી પોલીસને આપતો, કારણ કે શિવમ પોલીસ ખાતામાં પણ થોડા ઘણા સંપર્ક ધરાવતો હતો, એટલે કે આ વહેમમાં તેની હત્યા કરવાની કબૂલાત ખુદ આરોપીએ કરી છે. હવે કિર્તેશ, ફરી એકવાર જણાવશો કે પોલીસને કઈ રીતે જાણ થઈ કે આ વિસ્તારમાં એક યુવકને દિવાલની અંદર ચણી દેવાયો છે? એક વ્યક્તિ દ્વારા ઇન્ફોર્મેશન મળી હતી કે પાંડેસરા આશાપુરી વિસ્તારના એક મકાનમાં કહી શકાય કે હું તમને જગ્યા બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એક જગ્યા છે કે દિવાલના પાછળના ભાગમાં ખાડો ખોદીને શિવમ નામના યુવકની લાશ દાટવામાં આવી છે. જોકે આ હત્યા 2015માં કરવામાં આવી હતી, કારણ કે આ મકાન રાજુ બિહારીનું છે, રાજુ બિહારી દારૂના વ્યવસાય સાથે જોડાયેલો છે અને રાજુ બિહારીના એક વ્યક્તિએ જ પોલીસને ઇન્ફોર્મેશન આપતા જ જે 2 કર્મચારીઓ છે તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ સમગ્ર વાત કરી અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ રાજુ બિહારીની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. જોકે રાજુ બિહારીની પૂછપરછ દરમિયાન તેને કરેલો ગુનો કબૂલી લીધો, તેને 2015માં શિવમ ચૌહાણ નામના એક 19 વર્ષના યુવકની હત્યા કરી હતી. તેને સીધું પોલીસને કીધું છે કે પોતે દારૂનો વેપાર કરતો હતો, પોલીસના સતત તેને ત્યાં દરોડા પડતા હતા, એટલે કે તેના વિશેની તમામ જાણકારી શિવમ આપતો હોય તેવો વહેમ હતો, વહેમને આધારે તેની શિવમની 2015માં હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે પોતાના જ ઘરમાં ખાડો ખોદીને શિવમની દાસ દાટી દેવામાં આવી હતી. જોકે આ તમામ વિગતો આરોપીની પૂછપરછમાં સામે આવતા પોલીસ તાત્કાલિક એફએસએલની મદદથી આજે મકાનમાં શિવમની ડેડ બોડી દાટવામાં આવી હતી ત્યાં પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. દાદર નીચેની જગ્યા જ્યારે તોડવામાં આવી ત્યારે એક હાડપિંજર મળી આવ્યું હતું. જોકે પોલીસ અને એફએસએલની મદદથી તેનું ફોરેન્સિક પીએમ માટે હાડપિંજરને નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યું છે, પણ જે રીતની વિગતો બાતમીદારે પોલીસને આપી હતી ને ત્યારબાદ પોલીસે આરોપી રાજુ બિહારીની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેને જે પ્રકારની કબૂલાત કરી હતી તેવું તમામ વસ્તુ એ મળી આવતા પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરીને પુરાવા એકત્ર કરવાના શરૂ કર્યા છે. યસ, હવે જે પ્રકારનું અહીં કામ થયું છે તે જોતા અન્ય કોઈની પણ સંડોવણી હોવાની આશંકા ખરી કિર્તેશ, કેમ કે આ કોઈ એક જ વ્યક્તિનું કામ હોય તેવું લાગી નથી રહ્યું.
મને લાગે છે કદાચ સંવાદદાતા સાથે સંપર્ક અપાયો છે, પણ આ ખૂબ જ ચકચારી કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 5 વર્ષ બાદ આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો. એક બાતમી મળી હતી પોલીસને, અને આ બાતમીને આધારે પોલીસે રાજુ બિહારી નામના શખ્સની આખરી પૂછપરછ કરી, અને આ પૂછપરછમાં આ વ્યક્તિએ ખુલાસો કર્યો કે 5 વર્ષ પહેલાં તેણે પોતાના જ સંબંધીની હત્યા કરી અને તેને પોતાના ઘરમાં દિવાલ નીચે ચણી દીધો હતો. અને આ 5 વર્ષ બાદ હવે આ વ્યક્તિ જે ગુમ હતો તે આખરે મળી આવ્યો છે, તેનું હાડપિંજર હવે મળી આવ્યું છે. કારણ કે 5 વર્ષ બાદ આ જે છે તે માહિતી સામે આવી, અને આ પરિસ્થિતિમાં ખૂબ જ ચકચારી કિસ્સો છે જેમાં હજુ પણ કદાચ નવી માહિતી સામે આવે તો નવાઈ નહીં.